હું મારા અવાજનો ઉપયોગ કરીને માહિતી કેવી રીતે શોધી શકું? આમ તો ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે, કરોડો વિડીયો, પિક્ચર, ગીતો અને લખાણ. તમને જ્યારે પણ સવાલ થાય, માહિતી જોઈએ કે કંઈ પણ શીખવું હોય, તમે તેને ગૂગલ અસિસ્ટન્ટ નામની વસ્તુનો ઉપયોગ કરીને ઝડપથી અને સરળતાથી શોધી શકો છો. તમારે તેમાં ટાઈપ પણ કરવાની જરૂર નથી. તમે બસ જે શોધવા માંગો છો તે કહેવા માટે તમે તમારા અવાજનો ઉપયોગ કરી શકો છો, અને પછી ગૂગલ અસિસ્ટન્ટ તમને તેની સાથે સંબંધિત માહિતી બતાવશે. તમે કોઈ પણ પ્રકારની માહિતીઓ શોધી શકો છો. દાખલા તરીકે, એવા વિડીયો જે તમને સિલાઈ શીખવે, કે તમે જેને વેચી શકો એવી વસ્તુઓ કેવી રીતે બનાવવી, જેમ કે બાસ્કેટ કે ફૂલોના હાર. તાજેતરમાં મને વોઇસ સર્ચનો ઉપયોગ કરીને નવી રીતે અથાણા બનાવવાનો વિડીયો મળ્યો. જ્યારે મારી સાસુએ તેને ચાખ્યું ત્યારે તેણે કહ્યું, વાહ, મને તો માનવામાં જ નથી આવતું કે આ તે જાતે બનાવ્યું છે. મારે હવે બજારમાંથી અથાણા ખરીદવાની કોઈ જરૂર નથી, હું એને જાતે જ બનાવીને પૈસા બચાવી શકીશ. ચાલો હું તમને બતાવું કે મેં તેને કેવી રીતે કર્યું, જેથી તમે પણ તમારી જાતે કે પછી તમારા મિત્રો કે પરિવાર સાથે મળીને તેને કરી શકો. સૌથી પહેલા મેં મારો ફોન લીધો, પછી મારા ફોનમાં નીચે આવેલ મોટા બટનને હું થોડી વાર માટે દબાવીને રાખીશ. હવે આ રીતનું ગૂગલ અસિસ્ટન્ટ ખુલશે. ગૂગલ અસિસ્ટન્ટ ખોલવા માટે તમને કદાચ જુદા જુદા ફોન્સ પર જુદી જુદી વસ્તુઓ પણ કરવી પડે. કેટલાક ફોનમાં કીબોર્ડના મધ્યમાં આવેલ આ બટનને પ્રેસ કરવાનું રહેશે. બટન પર તમને માઇક જેવું દેખાતું એક ચિત્ર જોવા મળશે. માઇકના આ ચિત્રને યાદ રાખજો. તમે તેને ઇન્ટરનેટ પર વિવિધ જગ્યાઓએ જોઈ શકો છો. જ્યારે તમે આને દબાવો છો ત્યારે તમે ટાઈપ કરવાને બદલે તમારા અવાજનો ઉપયોગ કરી શકો છો, અથવા તમારે મધ્યમાં આવેલ બટન દબાવવું પડશે અને પછી આના જેવા દેખાતા ચિહ્નને શોધવા માટે બધા ચિહ્નોને જુઓ, પછી પ્રેસ કરો અને ગૂગલ અસિસ્ટન્ટ ખુલી જશે. પછી તમને ફરીવાર તેવું જ માઇક જોવા મળશે. એકવાર માઇક દેખાય, હું તેને દબાવીને તેને મારી આંગળી વડે સતત દબાવી રાખીશ અને હું બોલીશ કે મારે શું જોવું છે, જેમ કે અથાણા કેવી રીતે બનાવવા તેનો વિડીયો. ધ્યાન રાખજો, અહીં વિડીયો શબ્દ ઉમેરવો મહત્વનો છે, કેમ કે મારે વિડીયો જ જોવો છે. તમે જે શોધી રહ્યા છો તે વ્યક્ત કરવા માટે તમારે સૌથી મહત્વપૂર્ણ શબ્દો શું છે તે ધ્યાનમાં લેવાની જરૂર હોય છે. પણ અહીં કાંઈ સાચું કે ખોટું નથી. તમને જે શ્રેષ્ઠ લાગે છે તે શોધવા માટે વિવિધ શબ્દો અને સંયોજનોનો પ્રયાસ કરો. તેમાં કદાચ 2-4 પ્રયાસ કરવા પણ પડે તો ફરીવાર કોશિશ કરવાની. જેટલા બને એટલા શબ્દો ચોખ્ખા અને મોટેથી બોલો. એકવાર મને જે જોઈએ છે તેના વિશે હું પૂછીશ એટલે ગૂગલ અસિસ્ટન્ટ મને તેણે શોધેલા જુદા જુદા વિડીયો બતાવશે. ઇન્ટરનેટમાં ઘણા બધા વિડીયો હોય છે અને હું એમાંથી મારા વિકલ્પો જોઈશ. હવે મને સૌથી વધુ રસપ્રદ લાગતા વિડીયો પર પ્રેસ કરીશ. જો મને તે નહીં ગમે તો હું ગમે ત્યારે પાછી જઈ શકું છું અને બીજો વિડીયો જોઈ શકીશ. હું આ ડાબી બાજુના તીરના નિશાનને દબાવીને આવું કરીશ. વાસ્તવમાં ઘણા સારા વિડીયો હોય છે. મને લાગે છે કે બીજા થોડા અલગ અજમાવવા જોઈએ. હવે હું વિડીયો જોવા માટે ત્રિકોણ જેવા દેખાતા બટનને પ્રેસ કરીશ અને વિડીયો અટકાવવા માટે આ 2 લાઇન જેવા દેખાતા બટનને દબાવીશ. આમ તો થોડી પ્રેક્ટિસની જરૂર પડશે, પણ તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું સરળ બનતું જશે. અને યાદ રાખો, તમે ઘણી બધી વસ્તુઓ માટે વોઇસ સર્ચ વાપરી શકો છો. તમે તમારી જાતે કે પછી તમારા દોસ્તો સાથે કોશિશ કરી શકો છો. વિડીયો જોવા માટે તમારો આભાર અને પ્રેક્ટિસનો આનંદ માણો.